અરવલ્લી જિલ્લાના મોડાસામાં જે બનાવ કાજલ રાઠોડ સાથે બન્યો એ માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાજોલ રાઠોડની હત્યા અને દુષ્કર્મની ફરિયાદ તેમજ ન્યાયિક તપાસ થાય અને આરોપીઓને કડક સજા થાય એ માટે ધાંગધ્રામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિ દ્વારા ધાંગધ્રાના જાહેર માર્ગ ઉપર રેલીની આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં બાળકો, વડીલો, મહિલાઓ તેમજ યુવાનો જોડાયા હતા. કાજલને ન્યાય આપો અને આરોપીઓને ફાંસી આપો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન કાર્યક્રમ અને 2 મિનિટનું મૌન પાડીને કાજલબેનને આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ધાંગધ્રાના રાજમાર્ગ ઉપર આ રેલી બેનર સાથે નીકળી હતી અને ડોક્ટર બાબા સાહેબ સર્કલ પાસે મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ સાથે પૂર્ણ કરવામાં આવી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. અમે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો સહિત અમે આયોજન કરેલું છે અને રેલીમાં બધા જ બહેનો, ભાઈઓ અને બાળકો જોડાયેલા છે. જે અરવલ્લી પોલીસ ત્યાં કંઈ કરી શકી નથી અત્યાર સુધીમાં. જો પહેલાં જ એમને અરવલ્લી પોલીસે જ્યારે જેન કાજલબેનના માતા પિતા એમની જ્યારે FIR નોંધાવવા ગયા ત્યારે એમની લઈ લીધી હોત તો આ દુષ્કર્મ થાત નહીં. પણ જ્યારે એમની એ જ્યારે ફરિયાદ ના લીધી ત્યારે આ દુષ્કર્મ થયું છે. નકર આ દુષ્કર્મ થવાની એટલે ખાસ અરવલ્લી પોલીસ અને સરકાર જ આની જવાબદાર છે. જે આ દુષ્કર્મ થયું એની જવાબ ખાતે જે કાજલબેનને બનાવ બન્યો છે એની આત્માની શાંતિ માટે હવે સૌ લોકોએ ધાંગધ્રામાં બહુ મોટી સંખ્યામાં રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે. સરકારને અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે જે મોડાસામાં બનેલ બનાવ બન્યો છે તે ખાતે બહુ બધી જવાબદારી આવે છે પોલીસ પર, પણ તેઓએ કંઈ જ પણ આક્રોશ કે એવું જોવા મળતું નથી. જ્યારે હૈદરાબાદમાં જે બનાવ બન્યો હતો તેના તુરંત થોડા દિવસ બાદ તે લોકોનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અમે સરકારને બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે જાતિવાદને ના વધારતા અમને પણ ન્યાય અપાવવો જોઈએ. તે બદલ અમે બહુ મોટી સંખ્યામાં લોકો રેલી કાઢી જોડાયા અને આક્રોશમાં અમે રેલી કાઢી છે અને તે બદલ અમે બધા બાળકોથી લઈને મોટા બધાએ રેલીમાં સહકાર આપ્યો છે અને અમે રેલીમાં બધા આત્માની શાંતિ, કાજલબેનની આત્માની શાંતિ આપવા માટે અમે સૌએ બહુ મોટી સંખ્યામાં રેલી યોજી છે અને સહકાર આપ્યો છે બધાએ. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.